લ્યો મહારાણી, હરીને હિંચકો નાખું. નહીં નહીં પૂજારી, આ વાંધિયાઓને હાથે હરીને હિંચકો નખાશે તો ધરતીનો ધનવત પણ જશે. અરે આ કાળીઓ કોક છે તો દુઃખનો પાર નહીં રહે. એક પણ શબ્દ આગળ બોલીશ ને, નહીં તો તારું માથું વાળી આ મંદિરના ગોટલે ડાંગીશ. મહારાજ, આ શું કરો? એમાં એનો વાંક નથી, એ સાચું જ કહે છે. જે મંદિરે મારું અપમાન થયું, એ મંદિરે આ પીપાજી મસ્તક ઝુકાવે એ તો કદી ન બને. અપમાનનું કારણ તો હું છું. આઠ આટલા વર્ષે મારો ખોળો ન ભરાયો એમાં ભગવાનનો શો દોષ? હું જ અભાગણી છું. હા, તું જ અભાગણી છો. તારા કારણે આજ મારું પ્રજાએ અપમાન કર્યું. આજથી તારું મોઢું જોવું હરામ છે. સ્વામી, પ્રભુ પ્રભુ તે આ શું કર્યું? મારે કારણે પ્રજાએ મારા સ્વામીનું અપમાન કર્યું. આના કરતા તો મને મોત દીધું હોત તો સારું થાત પ્રભુ, સારું થાત. પ્રધાનજી, પ્રધાનજી, મહારાજ નો જય હો. અત્યારે રાજ જ્યોતિષ ને હાજર કરો, મને મારો વાંછામણ ટાળવાનો ઉપાય મળી ગયો છે. એટલે તું
लखमण त्यागी कुंभ करने लाडू लडाई वारे भले मैरा मेहता नरसिन्हा स्वामी भले मैरा मेहता नरसिन्हा स्वामी निंद्रा करो माँ कोई वारी रे जा जानिंदरा हूँ तुने वारू जा जानिंदरा हूँ तुने वारू जा जानिंदरा हूँ तुने वारू तू छोनार दुकारी रे जा जानिंदरा हूँ तुने वारू હે ભગવાન કોનો દી ફર્યો હશે તે રાજનો ખજાનો લૂટ્યો અરે લૂંટનારો તો લૂંટી ગયો પણ એમાં પાડાને વાકે પખાલીને ડામ પડે છે આઠ આઠ દીથી રાજના સિપાઈઓ ગામે ગામને ઘરે ઘર ફેંદી રહ્યા છે જે દી ખરો ચોર પકડાશે તે દી એની શી ભલે થશે પીપાજીની સજા ભોગવવા કરતા નરક ભોગવવું સારું આ ગયા વર્ષે માવજી પટેલે રાજનો વેરો નહોતો ભર્યો એટલે એને ઝાડ પર લટકાવી નીચે તાપ કર્યો હતો બેટા બીજલ મને તો એ જ સમજાતું નથી કે આઠ આટલો પહેરો હોવા છતાં રાજનો ખજાનો લૂંટાયો કેમ બાપુ ગરીબ પ્રજાને લૂંટી લૂંટીને એના નિશાસા ભેગા કર્યા હોય એ કોઈ રાજવી ભોગવી શકે ખરો અરે રાજના સિપાહીઓ અહીં પકડી લો આને આ એ જ જીવો છે જેણે જુવાનીમાં એકવાર ભર્યા દરબારમાંથી સોનાની મૂઠવાળી તલવાર ચોરી હતી ના બાપુ ના મારા ધણીએ કોઈ ગુનો નથી કર્યો તો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી છે અમે બધું જ જાણીએ છીએ જાણતા હો તો પુરાવો દીધા પહેલા કોઈને ગિરફ્તાર ન કરાય ભાઈ પુરાવો દેશે રાજા પીપાજી સમજો પકડી લો આને દીકરા મેં ગુનો નથી કર્યો પછી ડર શેનો ભગવાન પર ભરોસો રાખ સતનું છાબડું લઈ સ્વર્ગે બેઠેલો એ જરૂર સાચો ન્યાય તોડશે અમારે કઈ સાંભળવું નથી ચલો પણ ના ના હવે શું થશે તું રડ નહીં માં હું છું ને માં હું છું જીવો ભગત અરે જેણે જુવાનીમાં એક રાતમાં ચાર ચાર ચોરીઓ કરી હોય જેને ગળથૂથીમાં ચોરીના લક્ષણો શીખવાડવામાં આવતા હોય એ તું ભગત થઈ ગયો જીમા જે હોય તે ઝટ ગુનો કબૂલ કરી લે અને રાજનો ખજાનો ક્યાં સંતાડ્યો છે એ બતાવી દે નહીં તો ફાંસીના માછડે લટકાડીશ મહારાજ આપ મને ફાંસીને માચડે લટકાવશો પણ જે વાતની મને ખબર ન હોય તે હું ક્યાંથી બતાવું મહારાજ અમારી મથરાવટી ભલે મેલી હોય પણ આ તુલસીની માળાના સોગન ખાઈને કહું છું મહારાજ મેં ચોરી નથી કરી મેં ચોરી નથી કરી સિપાહીઓ આને લઈ જાઓ અને નગર વચ્ચાળે ખાણીએ જોતરો જ્યાં સુધી ગુનો કબૂલ ન કરે ત્યાં સુધી મીઠાવાળા કોરડા મારો એટલે એક એક પ્રજાજનને જાણ થાય કે રાજા પીપાજીના રાજ્યમાં ગુનો કરનારને કેવી સજા થાય છે જાઓ લઈ જાઓ આને તારો કેવો ન્યાય છે પ્રભુ કઈ આ તારો ન્યાય નથી અન્યાય છે પ્રભુ અન્યાય છે તું જાણે છે કે મારા બાપુ નિર્દોષ છે પ્રભુ
गुनाखोरी ना गोदरे थी कोई पाछो वड़ी गंगा में ना आए तो शो एना पाप नहीं धोवाता? बोल जवाब दे, मूगो शू बेटो से जवाब दे मने। प्रभु मारा बापू निर्दोष है, दया कर इन्हें बचावी ले प्रभु, इन्हें बचावी ले। बीजल बीजल બીજલ શું વાત છે? તારા બાપુને મળો, ચાલ છેલ્લી ઘડી ગણી રહ્યા છે. નહીં પાણી નહીં મળે પાણી, પાણી તો મારો ઘડી દેતો છે, હું પગે પડું છું, હાથ જોડું છું, પાણી થોડી તો દયા રાખો. ચાલ આગી ખાત માં, માં દીકરા તારો બાપુ પાણી વિના મરી જશે. નિર્દોષ પર જુલમ કરનાર નરાધમ, ભૂલી ન જા કે તારો ન્યાય કરનાર કોઈ ઉપર બેઠો છે. બાપુ બાપુ દીકરા, જવાનીમાં કરેલા પાપની સજા અહીં જ પૂરી થઈ ગઈ. દીકરા હવે હવે હું સુખેથી સ્વર્ગે સંચરીશ, પણ વિશ્વાસ રાખજો, હું દીકરા હું હું નિર્દોષ. બાપુ બાપુ રડમાં રડમાં મારી માં રડમાં. પાણી પાણી કરતા મરેલા મારા બાપના સોગંદ ખાઈને કહું છું કે જેણે મારા બાપની આ હાલત કરી છે એ રાજાને હું સુખેથી ચંપા નહીં દઉં, ચંપા નહીં દઉં. મહારાજ, બીજલ રાજ્યના બંને સિપાહીઓના માથા વાળીને વયો ગયો. બીજલ ભાગી ગયો ને તમે જોતા રહ્યા? મહારાજ, આ જ રીતે અંધિયાને ભોગા ભોળી પ્રજા ભોગવતી રહેશે તો આ રાજનું એક એક જણ હથિયાર ગામ તો થઈ જશે. અને હમીના બારવટે આ માજા મૂકી છે એ તો આપ જાણો છો. પ્રધાનજી, તમે તો મને વચન આપ્યું હતું કે હમીરને સમજાવીને અત્યારે હેઠા મુકાવશું. ક્યાં ગયું તમારું વચન? ક્યાં ગઈ તમારી ખુમારી? કે પછી હૈયું હિંમત હારી ગયું છે? મહારાજ, હમીરના કુટુંબ પર કરેલા જુલમની કથની સાંભળ્યા પછી જીભ સેવાઈ ગઈ છે. સેનાપતિ, જે કામ જીભથી ન થાય એ કામ માટે જોર અને જુલમ કરવો પડે એને તમે અન્યાય કહો છો? રાજ આખાના લશ્કરને ગામડે ગામડે અને ડુંગરે ડુંગરે બેસાડી દો. કોઈ પણ હિસાબે હમીરને હાથમાં પગમાં બેડીઓ નાખી મારી સામે હાજર કરો. અમીન હાથમાં બેડ્યું નાખવા આવનારના કાંડા કપાય છે મહારાજ. હમી, તારી આ હિંમત? અમીરની હિંમતને નજરો નજર નિહાળી રહ્યા છો મહારાજ. હજુ એ મારો ગામ ગરાસ પાછો આપી દો, નહીં તો. અમીર, ગામ ગરાસ પાછા મેળવવા હોય તો હથિયાર હેઠા મૂકી દેવાના હુકમનું પાલન કર. મહારાજ, જેમ પીછા વિનાનો મોર ન શોભે, તાર વિનાનો હાવજ ન શોભે, એમ તલવાર વિનાનો આ હમીર ન શોભે. તો પછી ગામ ગરાસ પાછા મેળવવાના સપના ભૂલી જા. તો તમે મહારાજ તમારા ખજાનાના ચોરની ખોજ કરવાનું ભૂલી જજો. એટલે શું? ખજાનાનો ખરો ચોર તું છે? સિપાહીઓ પકડી લો હમીરને. પોતાની જિંદગી વાલી હોય તો એક ડગલું પણ આગળ પડશો નહીં, નહીં તો આ ભવાની કોઈ ની સગી ને થાય. સમજ્યા? જય ભવાની. તારી આ હિંમત! હવે તો જ્યાં સુધી તારું માથું વાડી અને મારા ગઢના ડાંગને ન ટાંગું ત્યાં સુધી આ પીપાજીની ઉંઘ હરામ છે. મહારાજ, એટલે આથી હમીરને મારજો. રાણીમાં, ભોજન લાવીશું. અરે ગાંડી, તું તો જાણે છે કે દિવસમાં એક વાર મહારાજના દર્શન ન થાય તો હું ભોજન નથી લેતી. પણ રાણીમાં, મહારાજ તો હમીરને ઝેર કરવા એકલે હાથે ગયા છે. શું? મહારાજ મને મળ્યા વિના એકલે હાથે હમીરની પાછળ પડ્યા? હા, અને હવે મહારાજનો શું ભરોસો કે તે ક્યારે પાછા આવે? દેવી, આ તો મારા પતિ પરાયણ વ્રતની મારો વાલો પરીક્ષા લઈ રહ્યો છે. ઉદરની આગના કષ્ટથી વ્રત તજી દો તો તમારી પચ જાય, પણ તને નહીં સમજાય. સરદાર સરદાર, કોઈ રાજવી જેવો માણસ એટલો આપણા અડ્ડા તરફ આવી રહ્યો છે તો નક્કી પીપાજી.
એકલા માટે હું એકલો જ બસ છું. જોઉં છું આ જમરાજ કોનો જીવ લે છે. પધારો પધારો પીપાજી મહારાજ, અમે તમારા પોખણા કરવા હાજર છે. હમીર, આજ તો હાર જીત નો ફેસલો કરવા એકલે હાથે આવ્યો છું. મરજ છો મહારાજ, એટલે તો હું એકલો આવ્યો છું. ને તો મારી એક હાકે આ ડુંગરાને ઝાડવાને પાને પાને થી તમારા પર બચીના ઘા વરસશે. અરે છાટ હમીર, તારી આવી વાતો સાંભળીને હું હારીને પાછો નહીં જાઉં. પાછા જવાનું મનમાં પામતા હો તો ભૂલી જજો. હમીરની સાથે હામ ભીડનારો કાં તો હમીરને હરાવે, નહીં તો હરિના ધામમાં જાય. તો હરિના ધામમાં જવા ઉપાડ હાથ. અરે આજે તો તમે મારે આંગણે આવ્યા છો, એટલે પહેલો ઘાત તમારો. જોજે, પછી પસ્તાવો ન થાય હમીર. અરે પસ્તાવાની પડી હોત તો હમીર પીપાજી સામે બારવટું ના ખેડત. ઉઠાવો તલવાર. વગરના ઉપર હથિયાર ઉઠાવવો એ તો કાયરનું કામ છે. કોણ છે તું? વખત આવે મારી ઓળખાણ તને આપ મેળે થઈ જશે. અટાણે ભલો થઈને ચાલ્યો જા, સમજો. ધન્ય છે, ધન્ય છે જુવાન. કોણ છે તું? એ જાણીને તમારે શું કામ છે? તમારો જીવ બચી ગયો, તમે જઈ શકો છો. અરે જુવાન, તું જાણતો નથી કે તે કોનો જીવ બચાવ્યો છે. મહારાજ પીપાજીનો. માગી લે જુવાન, આજ તો તું જે માગી છે તને મળશે. કઈ મળવાની ઈચ્છાથી મેં તમારો જીવ નથી બચાવ્યો મહારાજ. પણ ખેર, કઈક આપવું જ હોય તો આપો તમારી રાજમુદ્રા. જેથી જરૂર પડશે તેથી માગી લઈશ. લે આ રાજમુદ્રા, અને મારું તને વચન છે કે આ રાજમુદ્રા લઈને તું કોઈ પણ ઘડી આવીને મારું માથું પણ માગીશ, તેથી આ રાજા પીપાજી પાછો નહીં પડે. મારે તમારું માથું નથી જોઈતું મહારાજ. કહ્યું છે કે લાખ મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. ધન્ય છે જુવાન. પીપાજી મહારાજ, અમીરના દુશ્મનને બચાવનારને જીવતો યા મરેલો ગમે ત્યાંથી હાજર કરો. અમીર, અમીર હુકમ કરે હે, પહેલા ગુનેગાર હાજર છે. દોસ્ત દોસ્ત, મારા દુશ્મનને બચાવી દોસ્તીનો દાવો કરનાર તું છે કોણ? હું પીજલ અમીર, રાજા પીપાજીનો કટ્ટર દુશ્મન. જે રાજનો ખજાનો ચોરીને તું મોજ ઉડાવી રહ્યો છે અમીર, એ ચોરીના આરોપ બદલ મારો બાપ પાણી પાણી કરતા તરસીને મરી ગયો હમીર. તેમ છતાં તારા બાપના મારનારાને તે મોતના મોંમાંથી બચાવ્યો? બચાવ્યો નથી ભેરોબાન, પણ ફસાવ્યો છે. જે કામ બળથી ન થાય
એ કામ કરથી કરવું પડે છે અમીર. મારે નથી જોઈતા એના રાજપાટ, એનો ઘરાનો કે એની ધન દોલત. જે રીતે એને મારા બાપને પાડી પાડી વગર તરસાવી રંભાર્યો છે અમીર, એ જ રીતે મારે પણ એને પાણી વગર તરસાવી તરસાવીને મારવો છે. એ કેવી રીતે બને? બને અમીર, બને. એ દિવસો હવે વધારે દૂર નથી અમીર. રાજા પીપાજીએ આપેલી એની આ રાજ મુદ્રા જ હવે એને હળે ચૂતાડશે. કેમ, હવે બને કે નહીં બને? હા બને દોસ્ત, બને. સ્વામી, મનમાં કપટ રાખી કાર્ય કરનારથી શામળો સદાય નારાજ રહે છે. તમને શામળાની ચિંતા લાગી છે અને મને તમારી. મારું મોં જોયા વિના ન ખાવાના કારમાં વ્રત લીધા છે, એ કોઈક દિવસ તમને જ દુઃખ દેશે. અને દુઃખનું નિમિત્ત પણ તમે જ હશો. તમે જે દી અમારાથી નારાજ થશો, તે દી મનામના કરવા અમારે જ મથામણ કરવી પડશે. મથામણ કરવા કરતા તમારા એ મુરલીધરને સાથ દેજો ને, એ અમને મનાવી લેશે. અમને મુરલીધરની માયા લાગી છે, એની ઈર્ષ્યા તમને તો નથી આવતી ને? ઈર્ષ્યા આવે છે, પણ તમારા મુરલીધરની નહીં, તમારા આ રૂપની. ચાલો જડ ભોજન પતાવી આજની રાતને રળિયામણી કરીએ. હવે ભોજન ન થાય રાજન, અર્ધરાત્રિ વીતી ચૂકી, જન્માષ્ટમી શરૂ થઈ, હવે તો આવતીકાલે મંદિરમાં હરિનો હિંડોળો ઝુલાવ્યા પછી જ પારણા થાય.
મહારાજ આ તો હરિનું ધામ કહેવાય. અહીં અબીલ ગુલાલ ના છાંટણા હોય, લોહીના નહીં. લોહીના છાંટણા છાંટવાથી તમારું વાંજિયા મેનું નહીં ટળે. મહારાજ વાંજિયા મેનું ટાળવું હોય તો હાથ જોડીને હરિની માનતા માનો. માનતા? જે મંદિરે મારું અપમાન થયું એ મંદિરે આ પીપાજી મસ્તન ઝુકાવે એ તો કદી ના બને. અપમાનનું કારણ તો હું છું. આઠ આટલા વર્ષે મારો ખોળો ન ભરાયો એમાં ભગવાનનો શો દોષ? હું જ અભાગણી છું. હા, તું જ અભાગણી છો. તારા કારણે આજ મારું પ્રજાએ અપમાન કર્યું. આજથી તારું મોઢું જોવું હરામ છે. સ્વામી, પ્રભુ પ્રભુ, ત્યાં શું કર્યું? મારે કારણે પ્રજાએ મારા સ્વામીનું અપમાન કર્યું. આના કરતા તો મને મોત દીધું હોત તો સારું થાત પ્રભુ, સારું થાત. મહારાજ, મહારાજ, આ શું? મહારાણીજી, મહારાજનો હુકુમ છે, આપ એમને નહીં મળી શકો. મને કોઈ માર્ગ બતાવો પ્રભુ, કોઈ માર્ગ બતાવો. પ્રધાનજી, પ્રધાનજી, મહારાજનો જય હો. અત્યારે અત્યારે રાજ જ્યોતિષને હાજર કરો. મને મારો વાંજ્યા મેળ ટાળવાનો ઉપાય મળી ગયો છે, એટલે હું બીજા લગ્ન કરીશ પાંચાળની રાજકુમારી રૂપમતી સાથે. હવે લીધેલા વ્રત મૂકી દો. મહારાજ તો દાજા માથે દામ દેવા બીજા લગ્ન કરવા ગયા છે. મહારાજ ભલે બીજા લગ્ન કરે, મને એનો આનંદ છે, પણ અભાગણીને એકવાર દર્શન દેવાનું ભૂલી ગયા? રાણીમાં, તમે મહારાજનું મોં જોયા વિના ન ખાવાનું વ્રત લઈને બેઠા છો, જ્યારે મહારાજ તમારું મોં ન જોવાનું વ્રત લઈને બેઠા છે. એ તો મારો વાલો દેવ પાસે વસમાં વ્રત લેવડાવી કસોટી કરી રહ્યો છે. કોક દી કુણા કાજા ખંડાવી એને ખાવાના કોળ કરે છે, તો કોક દી એનું નામ લેનારને ધકધકતા થાંભલે ભાથું ભરાવે છે, ને માથું વડાવ્યા પછી એને સજીવન કરવા એ જ મારો શામળો આવે છે. એટલે રાણીમાં,
આ ભોજનના થાળથી કોઈ ગરીબને આતરડી ઠારી દે, હું તો જ્યાં સુધી મારા જીવતા જાગતા દેવના દર્શન નહીં કરું મને અન્નાગ્રાજ. એ આપણા રાજા બીજા લગ્ન કરીને આવી રહ્યા છે, પણ હજી સુધી આપણા લગ્નનો તો કાંઈ ઠેકાણું નથી. હવે બોલો. બોલે શું ખાક, જ્યારથી રાજા બીજા લગ્ન કરવા ગયા છે ને ત્યારથી જગતના તમામ પુરુષો પ્રત્યે મને તો નફરત થઈ ગઈ છે. અરે ભાઈ, બધા પુરુષો ઉપર મને નફરત થઈ ગઈ છે. એ લોકો તારી હામે તગર તગર જોયા કરે છે ને, જો મારું ચાલે ને તેની આંખો ફોડી નાખું. જા જા, હવે અંતે તો તું પણ પિતાજીનો હજુરિયો જ ને. એ તો ભાઈ જે છું એ છું. હવે બોલો. જે પ્રજાનો પાવન હરષ પતિ પારાયણ પત્નીને ત્યાગી બીજા લગ્ન કરવા તૈયાર થયો છે એના હજુરિયાનો શું ભરોસો? અરે ગાંડી, જે ખેતરમાં પાક ન થતો હોય એને પાણી પીવડાવવાથી શું મતલબ? મારી રાણી તો વાજળી છે. આગળ બોલો. એનો મતલબ એ થયો કે જો લગન પછી મને પણ છોકરા નહીં થાય તો તું તો બીજી જ લઈ આવે ને. ઓય કઈ, અરે હું તો રાજ જ્યોતિષી પાયા જોવડાવીને આવ્યો છું. શું? રાજ જ્યોતિષીએ કીધું છે કે 12 છોકરી ને 4 છોકરા. બાપ રે, 12 છોકરી ને 4 છોકરા. અરે દેવજી દેવજી, મહારાજ લગ્ન કરીને આવી ગયા, જઠ હાલો હાલો. પ્રધાનજી, એ સાંભળવા મારું મન તલપપડ થઈ રહ્યું છે. તમે બોલતા કેમ નથી? બોલું તો શું બોલું રાણીમાં? બોલો ને. મહારાજાએ કહેવડાવ્યું છે કે બોલો. મહારાજ પરિણીને આવે ત્યારે તમે સુકનમાં ના ઉભા રહેતા. કારણ કયા મોડે કહું રાણીમાં? કારણ હું સમજી ગઈ. હું વાંજણી છું ને. હે પ્રભુ, આજે આ મહેલમાં નવોઢાના પગલા થયા છે. મારા ભરતારના કોડ પૂરા કરજે અને અમારું વાંછા મેણું ટાળજે પ્રભુ. આથી વિશેષ તારી પાસે કઈ નથી માંગતી પ્રભુ, કઈ નથી માંગતી. નહીં રાણી, તમારું સ્થાન મારા ચરણોમાં નહીં પરંતુ મારા હૃદયમાં છે. રાણી, તમારા રૂપના ઓજસથી મારા રાજમહેલના ખૂણે ખૂણા અંજાઈ ગયા છે. મહારાજ, આવા જ વચનો એક રાતે આ જોડામાં તમે જૂની રાણીને પણ કહ્યા હશે. રાણી, સમય આવે બધું સમજાઈ જશે. સમય પલટાય છે ત્યારે બધું જ પલટાઈ જાય છે. તો શું રૂપમતી માટે તમે પણ પલટાઈ જશો? ના રૂપમતી, ના. તમારા રૂપની જાળમાં એવો તો અટવાઈ ગયો છું કે રાજકારભારમાં રસ નથી રહ્યો. તો એ રાજકારભાર મને સોંપી દો. રાણી, આ અંગ અને આત્મા તમારે છવાલે છે. હવે તો એક જ અબળખા છે કે તમારી કુખે આ રાજનો કુળ દીપક જન્મે. એ અબળખા પૂરી કરવા માંગતા હો તો રૂપમતીના રૂપને પામતા પહેલા તમારે મને એક વચન આપવું પડશે. બોલો રૂપમતી, બોલો. હૃદયમાં બળતો કામનાનો દાવાનળ પ્રગટી ઉઠે એ પહેલા જે માગવું હોય તે માગી લો રાણી. તો બસ મહારાજ, એટલું જ માગું છું કે હવે જૂની રાણીના ઓળે પગલું નહીં માંડો. જૂની રાણીને ઓળે પગ ન માંડવાનું મેં પણ લીધું, પછી જ તમને પરણવા. જેના કારણે મલક આખાએ મને વાંઝ્યો કહ્યો એના નામથી પણ મને નફરત છે. છતાંય રૂપમતી, તમને વિશ્વાસ ના આવતો હોય? ના ના સ્વામી, મને વિશ્વાસ છે. રૂપમતી, yeah.
મહારાજ બંધ કરવા હતી. મહારાજ આ પ્રસાદ માંથી હાથ મૂકી એને પાવન કરો એટલે મારા પારણા થાય. સ્વામીનાથ અન્ન નો અપમાન ન હોય. અપમાન? અપમાન તો તે દિવસે પ્રજાજનો વચ્ચે મારું થયું હતું અને એ હજી હું ભૂલ્યો નથી. કોણ છે ત્યાં? મહારાજ નો જય હો. પ્રધાનજી અત્યારે ને અત્યારે મહારાણીને આપણા રાજનગર ની બહાર રાજના મંદિરે મૂકી આવો અને એને કહી દેજો કે રાજના ઉંબરે એનો પગ પણ પડવો ના જોઈએ. મહારાજ મને રાજમહેલ કે રંગભવન નો જરાય મોહ નથી. તમારી આજ્ઞા માથે ચડાવી ચાલી જઈશ અને વચન દઉં છું કે ફરી કદી અહીં પગ નહીં મૂકું. પરંતુ એટલી દયા દાસી પર કરજો, દિવસમાં એક વાર દર્શન દઈ આંખોને પાવન કરજો. મહારાજ મહારાણી બા હવે આપણે તો બધા ચિઠ્ઠીના ચાકર છીએ, પરંતુ આ હુકમ બજાવવાનું કામ મારે ભાગ્ય ક્યાંથી આવી પડ્યું? તમ જેવા દેવી સ્વરૂપને રાજમહેલમાંથી જાખારો દે મહારાજ મોટી ભૂલ કરી રહ્યા છે. રાણીમાં ભૂલ મહારાજ નથી કરતા, આ તો ભાગ્યની બલિહારી છે, એનો ભેદ માત્ર ભગવાન જ જાણે. હવે ક્યાં સુધી રાણી માના દુખે દુખી થઈ? કાલે તો આપણા લગ્ન થવાના છે, વળી રાજ જ્યોતિષીમાં મને તો પૂરો વિશ્વાસ છે 12 છોકરી રે 4 છોકરાની તો દયા થશે. હવે બોલો વળી પાછી છોકરાની વાત, આટલા બધા છોકરા થશે કે એને ખવરાવશો શું ખાક? અરે છોકરાઓ ભેગા આપણને પણ ભૂખે મરવાનો વારો આવશે. હા તો પછી આનો ઉપાય શું કરવો? બસ એક જ ઉપાય કે લગ્ન પહેલા ઈ વાત પાકી કરો કે 2 છોકરા થાય પછી આપણે આપણા મન ઉપર કાબુ કરી લેવાનો. હવે કાબુ વાળી ની છોકરા મોટા થઈને મરી જાય માનવી તો પડશે ને. હવે બોલો. પણ એ કાલે આપણા લગ્ન છો. અરે ભાઈ સતના દીવડા હવે ધરતી પરથી ઓલવાવા માંડ્યા છે, નહીં તો પીપાજી મહારાજ આમ પ્રજાને ભૂલીને ભોગ વિલાસમાં ન પડે. અરે આજ પરણાને કેટલાય મહિના થઈ ગયા છે. અરે ભાઈ કોઈની દાંત ફરિયાદ સાંભળવા માટે દરબારમાં નથી આવતા. હવે તો આ રાજમાં ઊંચું માથું કરીને હાલવા જેવું નથી રહ્યું. મહારાજાના ભોગ વિલાસની વાતો તો પ્રજાજન છડે ચોક કરે છે. મને લાગે છે કે મહારાજાને મળવું પડશે, નહીં તો આ રાજ્યનો સર્વનાશ થઈ જશે. ચાલ રૂપમતી, પ્રેમ એ તો હૃદયની વસ્તુ છે, આત્મા અને અંતરની રીતિ છે. પરંતુ મહારાજ એ પ્રેમનું ઉડાણ કેટલું? પ્રેમના પેટાળમાં માત્ર વિયોગનો દાવાનળ સળગતો હોય છે. સૃષ્ટિના સર્જનહારની એક જ મહાન ભૂલ છે કે પ્રેમ પછી વિયોગ સર્જ્યો. મહારાજનું જય હો. સેનાપતિજી આપને મળવા માંગે છે. કહી દો કે મહારાજ પાસે સમય નથી. ભલે મહારાજ. મહારાજાએ કહેવડાવ્યું છે કે એમને સમય નથી. મહારાજ તમારો અતિ પ્રેમ જોઈને મને એમ થાય છે કે ક્યાં ચીર વિયોગનો વાયરો ન વાય, નહીં તો મારી આ કોમળ કાયાનું શું થશે? રૂપમતી એટલે પીપાજી અને પીપાજી એટલે રૂપમતી, ભલે દેહ આપણા અલગ રહ્યા પણ પ્રાણ આપણો એક જ છે. રૂપમતી વિશ્વાસ રાખજો કે મારાથી એક પળ પણ તમને અળગા નહીં રહેવા દઉં. મહારાજનું જય હો. પ્રધાનજી આપને મળવા માંગે છે. દાસી મને જે કોઈ મળવા આવે ને સૌને કહી દે કે મહારાજ પાસે સમય નથી. સમય નથી તો સમય તાળો પડશે રાજન, નહીં તરા એ સારા આ રાજબેન આ રંગરાગ આ વૈભવને વિલાસ ગઢીના છઠ્ઠા ભાગમાં બળીને ખાક થઈ જશે. એટલે તમે કહેવા શું માગો છો પ્રધાનજી? રાજન આજે પ્રજા તમારા નામની હાંસી કરી રહી છે, રાજીના ખજાના ખૂટી ગયા છે, કાલ સવારે દુશ્મનના રાજ પર ચડી આવે તે પહેલા પ્રેમના ઘેનમાંથી જાગી જાવ તો. પ્રધાનજી. જી મહારાજ. મહારાજ આમાં તો મને તમારી જૂની રાણીના કારસ્થાનની ગંધ આવે છે. એ જ તે ઝૂંપડીએ બેસી આપણા ભોગ વિલાસ જોઈ નહીં શકતી હોય. મુરલીધર મારા સ્વામીને સદબુદ્ધિ આપી સત માર્ગે વાળ, મારી એટલી જ પ્રાર્થના છે
મારે બીજું કઈ નથી જોઈતું પ્રભુ, કઈ નથી જોઈતું. જય શામળાજી. પ્રણામ કરું છું પ્રભુ. દીકરી, મહાત્માને ભોજન કરવાની ઈચ્છા થઈ છે. મુજા ભાગણીના અહોભાગ્ય ક્યાંથી ક્યાંથી થી મારે ત્યાં ભોજન આરોગે? આપ બિરાજો પ્રભુ, હમણાં જ ભોજનનો પ્રબંધ કરું છું. રાણી, એમ થાય છે કે જન્મભર તમને આ હાથોથી જમાડતો જ રહું અને તમે જમતા રહો અને હું જોતો જ રહું. તો પછી તમારી ભૂખ કેમ ભાંગશે રાજન? રાણી, અંગ નોખા છે પણ આત્મા તો એક જ છે. તમને જમતા જોઈ મારું પેટ ભરાઈ જાય છે, તમને જમતા જોઉં છું અને મારી ભૂખ ભાંગી જાય છે. લો રાણી. મહાત્માજી, પ્રસાદ આરોગો. દીકરી, પણ તારો થાળ ક્યાં છે? મારી ચિંતા છોડો મહાત્માજી, આપ આરોગો. નહીં દીકરી, નહીં, તારે આંગણે બેસી અને હું ભોજન આરોગું અને તું બેઠી બેઠી જોયા કરે એ કદી નહીં બને. મહાત્માજી, અતિથિ ભગવાનનું રૂપ ગણાય, આપ ભોજન આરોગો, હું પછી પ્રસાદ લઈશ. નહીં દીકરી, ભોજન આરોગીશ તો તારી સાથે જ, નહીં તો હું ભોજન નહીં આરોગું. એવું ન બોલો મહાત્માજી, આ ભોજન ના આરોગો તો તમને તમારા ભગવા વેશના સોગંદ છે. અને તું જો મારી સાથે ભોજન ના આરોગે તો તને આ તુલસીની માળાના સોગંદ છે. મહાત્માજી, વેશ બદલીને ક્યાંક મારી કસોટી કરવા તો નથી આવ્યા ને? કે પછી સંન્યાસીના રૂપમાં મારા વ્રતના સત છોડાવવા આવ્યા છો? વ્રત? કેવું વ્રત? વ્રતની વાત સાંભળી તમે વયા જશો તો મારો અતિથિ ધર્મ લાજે. દીકરી, હું તારો ધર્મ લજવવા નથી આવ્યો. અરે, તારી આંખમાં આંસુ? હવે જો દીકરી તારું દુઃખ જાણ્યા વગર હું જાઉં તો મારો ધર્મ લાજે. બોલ દીકરી, બોલ, તને કઈ વાતનું દુઃખ છે? મારા પતિનો મોહ જોયા વિના પારણા ન કરવાનું મારું વ્રત છે. ઓ પ્રભુ, સતયોગમાં કોઈ સતી ન લે તેવું તે કારમું વ્રત લીધું છે અને હું તોડાવવા બેઠો? હવે તો હું ત્યારે જ ભોજન કરીશ જ્યારે તું પારણા કરીશ. હા, તમે કેવી ચીજ લઈ બેઠા? મારે ખાતર તમે કેટલા દી અપવાસ કરશો? એટલે તારો પતિ પરદેશ ગયો છે? નહીં. તો પછી? એનો જવાબ હું મારે મોહેથી દઈ શકું એમ નથી. આપ ભોજન આરોગો, ભોજન આરોગો મહારાજ, એમનો કોઈ ભરોસો નથી. તો પછી તું કોના ભરોસે બેઠી છો? ભગવાનના ભરોસે. ભરી સભામાં જેણે દ્રૌપદીના ચીર પૂર્યા હતા, પાંડવના પડખે રહી જેણે અર્જુનના રથ હાંક્યા હતા. ધન્ય છે દીકરી, ધન્ય છે તને. સંસારમાં રહી અને તું વાલામાં આટલો અટલ વિશ્વાસ રાખતી હોવ, જ્યારે હું તો ભેખ લઈને નીકળ્યો છું. હવે હું જો તારું પણ પૂરું કર્યા વગર જાઉં તો મને શામળિયાના સોગંદ છે. સ્વામીજી, પ્રેમના આવેગમાં આવીને આવી વાતો તમે જૂની રાણીને કરી હશે. એ ભૂતકાળની વાતોને ભૂલી જાઓ રાણી. પુરાણી વાતોને માત્ર પુરુષ જાત જ ભૂલી શકે છે રાજન, સ્ત્રી નથી ભૂલી શકતી. એક જ મુખેથી અનેક વાતો કરનારના દેહની જેમ દલડાઈ જુદા હોય છે રાજન, એ બેદલ પુરુષ માત્ર મુખેથી જ મીઠા બોલ બોલી જાણે. સંગના હંસલો ને
બગલો બેવ જોને બેઠા સરોવર પાળજી હંસને બગલો બેવ જોને બેઠા સરોવર પાળજી બેલીડા બેદલ નો સંગ ના બેલીડા બેદલ નો સંગ ના પથરા બેવ જોને એક જ ખાણે ખોદાઈ જી હિરલાને પથરા બેવ જોને એક જ ખાણે ખોદાઈ જી એ રંગા બેવના એક છે ભાઈ રંગ બેવના એક છે એના કોલ એક જ ના બેલીડા બેદલ નો સંગ ના બેલીડા બેદલ નો સંગ ના શ્યામ મુખી ચણો ઠડી ઈ તો હે મહારે તોળાઈ જી શ્યામ મુખી ચણો ઠડી ઈ તો હે મહારે તોળાઈ જી એ કોલ બેવના એક છે ભાઈ કોલ બેવના એક છે એના મૂલ એક જ ના બેલીડા બેદલ નો સંગ ના બેલીડા બેદલ નો સંગ ના તાપે ગાય રતન દાસ સંત ગયા નિર્વાણ જી ગુરુ પ્રતાપે ગાય રતન દાસ સંત ગયા નિર્વાણ જી બેલીડા બેદલ નો સંગ ના બેલીડા બેદલ નો સંગ ના એ બેદલ મુખે મીઠા બોલે બેદલ મુખે એ મીઠા બોલે એની વાણી મવર માંડ ડોલે બેલીડા બેદલ નો સંગ ના બેલીડા બેદલ નો સંગ ના મહારાજ આજના મનામણા તમને મોંઘા પડશે એવી રીતે શી રટ લઈને બેઠો છે તમારો રુધિયો કે પછી મહારાજા પીપાજીના પારખા કરવા છે બોલો રૂપમતી બોલો મહારાજનો જય હો શી વાત છે દાસી ગજબ થઈ ગયો મહારાજ ગજબ થઈ ગયો મહારાણી સીતાની ઝૂંપડીએ એક મહાત્મા આવીને ચાર ચાર દિવસથી રડ લઈને બેઠા છે કે જ્યાં સુધી આપ દર્શન નહીં આપો ત્યાં સુધી અન્ન નહીં આરોગે એટલે આપ જલ્દી પધારો મહારાજ નહીં તો રાજમંદિરના આંગણે એક જોગીના પ્રાણ જશે અને પ્રજામાં હાહાકાર થશે ઠીક છે તું જા મહારાજ જોગીનો સાથ લઈ જૂની રાણીએ પ્રજામાં હાહાકાર ફેલાવવાનો કિમ્યો કર્યો છે એક વાર તો એ વાંચણીને કારણે મને કલંક લાગી ચૂક્યો છે અને હવે જો મોડું કરશો તો એ મહાત્મા હારે મંદિરની ઝૂંપડીએ જીવતની ચોપાટ ઉપર વ્રતના નામે વાસનાના ખેલ ખેલી તમારી આબરૂને બટ્ટો લગાડશે જો એ જ વાત હશે તો રૂપમતી આજ તો આ તલવારથી એ જોગતાનું માથું વાળી લઈશ
અને સીતાને સળગતી આગમાં હોમી દઈશ. સીતા, મહાત્માજી, મુજા ભાગણીને ખાતર તમારા દેહને કષ્ટ ના દો, નહીં તો મારા પાપનો પાર નહીં રહે. પ્રભુ, માની જાઓ, હજી કહું છું, માની જાઓ ને મારા પ્રેમનો સ્વીકાર કરો. પ્રભુ, સ્વીકાર. પાપિની, આજ તો તારી પાપ લીલાનો હું અંત લાવી દઈશ. સાધુરા, આજ તો તને જીવતો નહીં જવા દઉં. જય મુરલીધર. અટકી કેમ ગયા રાજન? ફરી એક વાર તલવાર ઉઠાવ. જય મુરલીધર. રાજન, શું વિચાર કરો છો? ઉઠાવ તલવાર. રાજન, ઉઠાવ તલવાર. બસ રાજન, થાકી ગયા. જય મુરલીધર, જય મુરલીધર. રાજન, ઉઠાવ તલવાર. પાપનું પૂર્ણવિરામ કરવાની હામ લેનારના હાથમાંથી તલવાર કેમ પડી ગઈ? તું તો માત્ર તલવાર ધારણ કરી શકે છે. જ્યારે તારી રાણી જે માર્ગ પર ચાલી રહી છે, એ માર્ગ તો તલવારની ધારથી ઘણો તેજીલો માર્ગ છે. સમજો રાજન. મહાત્માજી, ભોગ વિલાસમાં ભાન ભૂલેલા ભૂપતિ, અરે મારવા વાળા કરતા જીવાડવા વાળો ઘણો જ મોટો છે. તેના હોઠ અને હૈયા પર હરિનું નામ છે, અને આવી હજારો તલવારોના ઘા પણ કંઈ જ કરી શકતા નથી. મહાત્માજી, મને માફ કરો, હું પાપીઓ તમને ઓળખી ન શક્યો. પ્રભુ, મારી આંખો પર વાસનાના પડલ છવાઈ ગયા હતા, પણ આજ મારું અંતર વિંધાઈ ગયું છે. સત્ય સમજાઈ ગયું છે કે સાચું તો હરિનું નામ જ છે. એ હરિના નામથી હજાર ગણું પુણ્યશાળી હરિનું દર્શન છે રાજવી, જે કોઈ ભાગ્યશાળીને જ થાય છે. મહાત્માજી, હવે તો તમારા ચરણ ત્યાં સુધી નહીં છોડું જ્યાં સુધી મને હરિના દર્શન ન થાય. આ સંસારની મોહ માયામાં દેવી જેવી મારી રાણીને બે ન ઓળખી, અંતર્યામીને ન ઓળખ્યા. રાજન, રાજન કહી, મને મારા ભૂતકાળની દુનિયાને યાદ ન કરાવો. મને તું એવી સજા કરો, એવી સજા કરો કે આ પીપાના પાપ પીપળે ચડીને પોકારે અને પીપો પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય. રાજન, એ પહેલા તો તમે કરેલા પાપનો પસ્તાવો કરવો પડે. કરીશ, જરૂર કરીશ. આ હાથોએ જોર અને જુલમ કરી અનેક નિર્દોષ જીવોને દૂભ્યા છે. એ આત્મા હવે કદી હથિયાર નહીં હોય, હશે માત્ર હોઠ અને હૈયા પર હરિનું નામ. રાજન, પળમાં જાગેલો આ સ્મશાન વૈરાગ્યનો તારો પસ્તાવો ત્યારે જ પૂર્ણ થશે જ્યારે આવતી જન્માષ્ટમીએ તું પગલે ચાલતા ચાલતા દ્વારકાધીશના મંદિરે આવી પૂગજે. ત્યાં તને દ્વારકાવાળો દેખા દેશે, ત્યારે તારા બધા જ પાપ ધોવાઈ જશે. મુરલીધરની ધૂન ચગાવી. ના સ્વામી, જે મહેલ ની માયા છૂટી ગઈ ત્યાં પાછા નથી જવું. ભક્તિ કરનાર ને મન રાજમહેલ શું કે ઝૂંપડી શું? સૌથી સાચું રટન છે મુરલીધર. રૂપમતી, રૂપમતી.
ઓહો, જોગતાનું માથું વાડી લીધું, તલવાર પર હજુ તાજું લોહી ચમકે છે. હવે આ હાથ કદી હથિયાર નહીં ઉપાડે રાણી. રાજવીના હાથ હથિયાર નહીં ઉપાડે તો શું ભરતરીની જેમ હાથમાં રામપાતા લઈને ભિક્ષા માંગશે? ભેખધારી ભરતરી હારે મારા ભાવની સરખામણી ન હોય રાણી. મેં તો આ હાથે હથિયાર મૂકી હોઠે અને હૈયે હરિના નામનું હથિયાર ધર્યું છે. તો પછી વાંજ્યા મેના ટાળવાના મનસુબા મટી ગયા? માયાના તમામ મનસુબા મરી ગયા રાણી. હવે તો એક જ મનસુબો છે, મુરલીધરનું નામ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું નામ લઈ મને દજાડવા માંગો છો? અરે એણે 16,060 ગોપીઓ હારે રંગ અને રાસ ખેલ્યા હતા. પરંતુ એમાં વાસના ન હતી, હતો માત્ર નિર્દોષ પ્રેમ. નિર્દોષ પ્રેમના પાઠ મને શીખવવા આવ્યા હો તો ચાલ્યા જાઓ, મને તે દી તમારું મોં દેખાડજો જે દી તમારા હાથમાં હથિયાર હોય. હવે તો આ ખોળિયું ખાક થઈ જાય તોય આ હાથ હથિયાર ધારણ નહીં કરે, નહીં કરે. હથિયાર છોડી દીધા? અરે જે પીપાએ હમીના હાથમાંથી હથિયાર છોડાવા રાત દિવસ એક કર્યા હતા એને આજે હથિયાર મૂકી દીધા? અરે એને તો સરદાર હરિના નામનું હથિયાર ધારણ કર્યું છે. હરિના નામનું હથિયાર ધારણ કર્યું છે? અરે કાળમુખા કાગડાના કંઠમાં કોયલના ગાણા. હવે તો આ મોકો હાથથી ન ચુકાય, જોઈએ છીએ હવે એનો હરી કેવી મહેર કરે છે એના પર. અમીર ગામ લૂંટવા આવી રહ્યો છે. શું કહ્યું? અમીર ગામ લૂંટવા આવ્યો છે? હા મહારાજ, સેનાપતિ જટ સૈન્યને તૈયાર કરો. નહીં, અમીરનો સામનો હું એકલે હાથે કરીશ. પરંતુ મહારાજ, અમીરને તો આપ જાણો છો ને, હથિયાર વગર એમનો સામનો કરવો. શામળાનો મને સથવારો છે. મુરલીધર, મુરલીધર મારા સ્વામીને સહાય કરજે. એ તારા નામને ભરોસે હથિયાર વગર અમીર સામે હામ ભેડવા ગયા છે, એને લાજ રાખજે. મુરલીધર, એને સહાય કરજે, એને સહાય કરજે. પ્રધાનજી, તમે અહીં જ ઊભા રહેજો, અમીરની સામે ચાલીને હું એકલે હાથે જ હિસાબ બતાવીશ. હથિયાર વગર એકલો આવી રહ્યો છે, મને તો આમાંની કોઈ ચાલ લાગે છે. પધારો મહારાજ, પધારો. હમીરને હથિયાર એટા મૂકી દેવાનું કેનારે પોતે જ હથિયાર એટા મૂકી દીધા કે પછી દુશ્મનને માત કરવા દગો રમવો છે? શામળિયાના સોગન ખાઈને કહું છું કે મેં હથિયાર હેઠા મૂકી દીધા છે અને દ્વારકાવાળાના નામ મારે દગો ન હોય ભાઈ. તો પછી આગો હટી જાય કાયર, આજે હમીરને હેતથી ખજાનો લૂંટવા દે. ખજાનો લૂંટતા પહેલા તારે આ પીપાજીના મરદા માથે થઈને જવું પડશે. હમીરને હાથે હાર ખાધા પછી બાદ ભેળવી રહેવા દે પીપાજી. તેદી તો મારા કાંડાના કોવત પર લડતો હતો હમીર, આજ તો મારા હૈયે હરિવરના નામનું હથિયાર છે. તારા જેવો પાપ્યો પાંચ જન્મારા પ્રભુનું નામ લે તોય પ્રભુ પરચો નહીં પૂરે. આ પીપો પરચો પૂરવા નથી ઉભો, પ્રજાનું રક્ષણ કરવા ઉભો છે. એટલે હાથ જોડીને વિનંતી કરું છું કે હમીર પાછા વયા જાઓ. હમીર કદી પારોટના પગલા ભરતો નથી, પછી એ પીપાજી હોય કે પ્રભુ હોય, સાથીઓ તૂટી પડો. જય મુરલીધર. 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 ધન્ય છે પીપાજી. વાહ ધન્ય મહારાજ પીપાજીનો.
જય તો બોલો મારા દ્વારકાધીશ, જેણે મુજ પાપિયાની પાળ બનાવી અને પરચો પૂર્યો, હવે તો દ્વારકાવાળાના મંદિરે પગપાળા જઈને દર્શન કરું એ જ મારી છેલ્લી ઈચ્છા છે. બોલો દ્વારકાધીશનો જય, દ્વારકાધીશનો જય. શું કહ્યું? જે હાથમાં તલવાર શોભે એ હાથમાં હરિની માળા લીધી, અરે જે કપાળ ઉપર રાજ તિલક શોભે એ કપાળ ઉપર ચંદનના તિલા પડ્યા, એટલું શું ઓછું હતું કે મારે ભેખ લેવડાવવા માટે તૈયાર થયા છો? ભેખ લેવડાવવા નહીં, ભવસાગર તરવાનો માર્ગ દેખાડું છું. એ માર્ગ પર ચાલવાની ઈચ્છા કરનારથી રાજ ન થાય રાજન. ખરી વાત છે, ભક્તિ અને ભોગ, પ્રજાપાલન અને પ્રભુ પ્રીતિ આ બંનેનો કદી મેળ ન મળે, એટલે તો આજથી રાજકાજની જંજાળ પ્રજાને સોંપીને દ્વારકાધીશના માર્ગે પગલા માંડું છું. તમે સથવારો કરાવશો તો સ્વર્ગ સાંપડશે. સંસાર રૂપી સ્વર્ગને છોડી સ્વપ્ન રૂપી સ્વર્ગ પાછળ હું ના દોડું રાજન. મારે મન તો રૂડો આ રાજમહેલ અને રૂડી હું. મહારાજ પિપાજીનો મહારાજ, સ્ત્રી માટે જગતમાં પતિ એ જ પરમેશ્વર છે, એને પગલે પગલે ચાલવું એ નારીનો ધર્મ છે, અને એ ધર્મને આધીન હું તમારી હારે જ આવીશ. મહારાણી, તમારા અંતરના ઊંડાણ આટલા હશે એની તો મને આજે જ જાણ થઈ, પરંતુ મહારાજ અમને નોતારા મૂકીને જશો તો આ પ્રજાનું શું થશે? પાલનહાર વિના અમારા પર આફતનો પાર નહીં રહે અંધાતા. પ્રધાનજી, મારા કરતાંય આ જગતનો પાલનહાર મારો મુરલીધર છે, આફત આવે તો એના નામનું સ્મરણ કરજો, એ તો અણીના વખતે ઉગારનારો છે. પરંતુ મહારાજ, બાપનું ઢાંકણ બેટડું અને ઘરનું ઢાંકણ નહાર, એમ પ્રજાનું ઢાંકણ એ તો રાજા કહેવાય, રાજા વિનાની પ્રજા તો વાંજણી ગણાય. પ્રધાનજી, રાજા અને પ્રજાનો ભેદ માનવીએ ઊભો કરેલો છે, બાકી મારા દ્વારકાવાળાના દરબારમાં રાય અને રંગ સૌ સરખા. આજથી આજકાજ પ્રજાને સોંપીને જાઉં છું, એની ખંતથી ખેવના કરશો, મને વિશ્વાસ છે મારી પ્રજા એની ખંતથી ખેવના કરશે. મહારાજ, અમને પણ વિશ્વાસ છે કે આપ દ્વારકાધીશના દર્શન કરીને એક દિવસ જરૂર પાછા આવશો, ત્યાં સુધી અહીં આપની ચરણ પાદુકા રાજગાદી પર મૂકીને એની પૂજા કરીશું. નહીં પ્રધાનજી, પૂજા કરજો મારા મુરલીધર મહારાજની, મને રજા આપો. બોલો મહારાજ પિપાજી અને મહારાણી સીતાજીનો. પિપાજીનો નહીં, જય તો બોલો મારા દ્વારકાધીશનો. દ્વારકાધીશનો જય. લખ્યા વિધિ લેખ જય મીઠા કદી થતા નથી, કર્મ કેરા કારનામાં કદી ભૂસાતા નથી. અકળ કળા કિરતારની ના કોઈને સમજાય છે, છોડી રાજપાટ ને રાજવી પ્રભુ શરણે જાય છે. કાલ ઉઠીને છોકરા થશે, પરમ દીર મોટા થશે, પણ આપણા નજીકમાં છોકરા છે. કોને કીધું? આપણા લગ્ન થયા એટલે પછી હું તો રાજ જ્યોતિષીને પગે લાગવા ગયો હતો, એમણે મને કીધું કે તમારા બંનેની રાશિ એક છે અને તમારા બંનેની વચ્ચે મંગળ છે. મંગળ છે? હે ભગવાન, આ લગ્ન કઈ ન જો ફાયદો. રોમા રોમા કહું છું રોમા, મારા નામના છાજિયા લેમા, મારી વાત તો હાંભળ. નાના, હવે છોકરા વિના નું સંસાર શું કામનો? અરે પણ જ્યોતિષીએ કહ્યું. આમાં ગયો તમારો જ્યોતિષી, છોકરા સાટું મને વાજણી ગણી તમે બીજા લગ્ન કરશો ને? ના વાલી ના, હું એવું નિષ્ઠુર નથી કે આ જ્યોતિષીની વાત માટે હું તને વાજણી ગણું. તો મને રાખશો ને? હા વાલી હા, એક તો માંડ મારા લગ્ન થયા છે અને જો હવે હું તને કાઢી મેલું ને તો લોકો મારી વાતું કરે અને મારા નામ માટે બટ્ટો લાગી જાય. હવે બોલો. હાય હાય મારા સંજુ ભરથાર. તો પધારો ભેલીએ અને કરો બેડો પાર. શું વિચારી રહ્યા છો દેવી? એજ કે રાજમહેલમાં મખમલની ગાદી પર સુનાર આજે વગડામાં વગર પથારીએ સુવે છે. દેવી, એ
કોઈ મખમલની ગાદી કરતા કરોડ ઘણી વધુ મીઠી હું મને આ ધરતીના ખોળામાં આવે છે. આજ મહેલના 32 જાતના પકવાન કરતા બટકો રોટલો અને છાશ મને વધુ ટાઢક આપે છે. પણ 4 દિવસના ઉપવાસ થઈ ગયા અને આજે પંથ લાંબો છે અને મારો દ્વારકાવાળો આપણી પરીક્ષા લઈ રહ્યો છે. ચાલો ઉઠો, નજીકમાં જે કોઈ ગામ આવે ત્યાં કોઈ પણ ભગતનું ખોરડું પૂછી હરિહરની વ્યવસ્થા કરશો. ઓ, આજે તો ચિત્ર ભગતને કઈ લુગડું દાનમાં મળ્યું લાગે છે. ભગત થયા પછી ભીખ જ માંગે ને, સંસાર માંડ્યા પછી ભગત થવા નીકળ્યા, ખેતર અને ખોરડું વેચ્યું. અરે, મેળ્યું ને મેલાત મૂકીને ઝૂંપડી રહેવાયું, બારડીના ઘરેણે તો વેચાઈ ગયા, હવે તો ખાવાના ધાનના પણ ફાફા પડી ગયા છે. અને પાછો દીવ ગયા પેલા જય મુરલીધર કરતો આખા ગામને જગાડે છે. મને તો લાગે છે મરશે ત્યારે ખાપણના પણ વાંધા પડી જશે. જે થયું છે, જે થાય છે અને જે થવાનું છે એ તો બધું નક્કી જ છે. બાકી ધાર્યું તો મારા મુરલીધરનું જ થાય છે. એના ઉપર ભરોસો મૂક્યા પછી મલકની વાતો કાને ન ધરાય શકી. મારા મુરલીધરે મેર કરી અને આ સાડી તમારે માટે મોકલી છે. છેલ્લા 8 મહિનાથી તમારા શરીર પર એક ચિથરું જ વિટારેલું હતું, એનાથી અજાણ ન હોય. ઉતારો એ ચિથરું અને પહેરી લો આ સાડી. સતી, અરે ભાઈ, જય મુરલીધર બાપુ. જય મુરલીધર. આ ગામમાં કોઈ ભગતનું ખોરડું છે? હા હા, આ ગામના જાપે જ એક ચિથર ભગતનું ઘર છે. એની ઘરવાળી હાથમાં એકતારો લઈ આખી રાત ભજનની ધૂણી ધખાવે છે. વિધિ સિદ્ધિનો કોઈ પાર નથી. હા હા, ગામના કૂતરાને પૂછશો ને એ એમનું ઘર બતાવશે. સારું ભાઈ, જય મુરલીધર. જય મુરલીધર. ભગતના ઘરમાં હનુમાન હળીએ કાઢતા હોય એમાં બીજા ભગત અને ભક્તણી ભેડા થશે એટલે કેવું નહીં પડે. ભગત બિચારાને પોતાને જ ખાવાના વાંધા છે, તો આમને શું ખવડાવશે રામપાત્ર? આ સાડી પહેરીને તમે એક તારો હાથમાં લેશો તો સ્વર્ગે બેઠેલ શામળીઓ પણ ઊંઘમાંથી ઉઠીને તમારા મુખડાના ભાવ જોવા આવશે. ભગત, હું ભવભવના બંધન કરતા એનું નામ લઉં છું, હું ભાવ દેખાડવા નહીં. બાપજી, ફાટેલું તૂટેલું લુગડું હોય તો ગરીબને દયા કરીને આપજો. લો, આ વધેલ વધારાને લેવા માટે પણ વાલાએ કોકને મોકલી આપ્યો. લે ભાઈ, મારી પાસે આપવા માટે બીજું તો કઈ બચ્યું નથી. આ ફાટેલ લીરો છે. ભગવાન તમારો ભલો કરે. અરે ભગત નું ખોરડું આજ કે? હા ભાઈ, જગત આ ખોળિયાને ચિથડ ભગત ના નામે ઓળખે છે. જય મુરલી. જય મુરલી. ભગત ના નાતે ભોજન કરવાની ઈચ્છા હતી એટલે ખોરડું પૂછતા પૂછતા અહીં સુધી આવ્યા છે. અરે, મુજ જેવા રંક ને ક્યાં અતિથિ ક્યાંથી? મહેમાન ના પગલા નેથી તો મારું ઘર પાવન થયું છે. આવો આવો, બધા ભગત આપની ઓળખાણ. જગત મને પિતાજીના નામથી ઓળખે છે. દ્વારકાવાળાના દેવળે પગપાળા દર્શનાર્થે નીકળ્યા છે. મહારાજ પિતાજી અને મહારાણી સીતાજી આપ જ? વાહ પ્રભુ વાહ, મારા વાલીડાની મહેર થઈ કે આજ મુજ જેવા રંકને ખોરડે આપ જેવા રાય સામે પગલે ભોજન કરવા પધાર્યા. આપ બેસો બેસો, હું ભોજનની વ્યવસ્થા કરાવું છું. બેસો. જોયું દેવી, જીવેથી નર્યું અમૃત વરસે છે. ભક્તિ એને જ વરે જેના અંગ અને આત્મા પવિત્ર હોય. ભગતના ઘરે તે બાઈ પણ ભક્તિના રંગે રંગાયેલા છે. સતી, એક તરફ લાખોનો પાલનહાર રાજપાટ છોડીને દ્વારકાના મંદિરે જઈ રહ્યો છે અને આપણે આગળ આવીને બેઠો છે અને ઘરમાં કંઈ જ નથી. હવે તો ગીરવી મૂકી શકાય કે વેચી શકાય એવું પણ ઘરમાં કંઈ બચ્યું નથી જેનાથી અનાજ લાવી એમને ભોજન કરાવીએ. ભગત, ભક્તિના રંગની ભાત જો ભોમાં પાડવી હોય તો પછી પળે પળાવતી પરીક્ષાની ઘડીઓમાંથી પાસ થવું જ પડે. ધરપત રાખો ભગત, હજુ એક ચીજ છે, એ વેચી અને દાણા લઈ આવો. એ કઈ? મેં પહેરી છે એ સાડી. સતી. હા ભગત, હજુ એના દાણા ઉપજે એવી છે, એ વેચી અને અતિથિ ધર્મ નિભાવો. પરંતુ એથી તો તમે સાવ નિર્વસ્ત્ર થઈ જશો. ચિંતા ન કરો ભગત, હું આ કોઠીમાં છુપાઈ જઈશ. અરે, પછી આ પાવનકારી આત્માના દર્શન તમને કેવી રીતે થશે? હું કોઠીના કાણામાંથી એમના દર્શન કરીશ, તમે ચિંતા ન કરો. ઉભા રહો. જેવી મુરલીધરની મરજી. ભગત, ભગત, ભગત.
ભગત તો ભક્તિ કરીને હું કાંધો કાઢ્યો? ઘરવાળી ના દર દાગીના વેચાઈ ગયા, ખેતર વેચાઈ ગયું, અને લુગડા વેચાવાના વાળા આવ્યો? અરે ભાઈ, સતની પરીક્ષામાંથી પાર થવા માટે તો હરિશ્ચંદ્ર ને તારામતી ને ઉભી બજારે વેચાવું પડેલું. એ તો સત્યું હતું ભગત, જમાનો બદલાઈ ગયો છે. ભલે જમાનો બદલાયો, પણ જગત નો નાથ તો નથી બદલાયો ને. મનમાં જો સાચી શ્રદ્ધા હોય તો હરિવર ને કોઈ સ્વરૂપે દર્શન દીધા વગર છૂટકો નથી. તો લે આ ખીચડું બાફી ને ખવડાવ તારા હરિવર ને. લાવ ભાઈ લાવ. છાસ ને ખીચડી આરોગ્ય પ્રભુ. ભગત, અમે જમવા તો બેસી ગયા, પણ માતાજી કેમ દેખાતા નથી? હા ભગત, અમે સાંભળ્યું છે કે માતાજી ભક્તિના રંગે રંગાયા છે. એ દેવીના દર્શન થાય તો અમારો જન્મ સફળ થઈ જાય. બોલાવો ભગત. તમે બોલતા કેમ નથી? રાણીમાં, બોલું તો શું બોલું? અમારી કર્મકથની સાંભળીને આપ ભોજનનો ત્યાગ કરી દેશો તો હોઠે પહોંચેલો અમૃતનો પ્યાલો નીચે પડી જવા જેવું દુઃખ થશે. તો હવે વાત જાણ્યા પછી જ ભોજન લેશું ભગત. તમારે આંગણે અમે અતિથિ થઈને આવ્યા અને તમારા અંતરની આગ ન જાણીએ તો અમારું આખું લાજે. બોલો ભગત, શું વાત છે? રાણીમાં, ભક્તોને તો સદા ભીડ હોય છે એ તો આપ જાણો છો. આપને જમાડવા માટે ઘરમાં કંઈ જ નહોતું, બધું જ બાળ ગોપાલના નામ પર વેચાઈ ગયું. બચી હતી એક માત્ર એના અંગ ઉપરની સાડી, જે વેચીને આપને ભોજન કરાવ્યું. એટલે માતાજીના અંગ પરના વસ્ત્રો વેચી તમે અમારો અતિથિ સત્કાર કર્યો? વાહ ભગત વાહ. પણ એ દેવીરૂપ માતાજી છે ક્યાં? એના અંગ ઉપર એકે વસ્ત્ર નથી, એટલે કોઠીમાં છુપાઈને ચાણામાંથી આપના દર્શન કરે છે. કોઠીમાં? માતાજી, દર્શન કરવા લાયક તમે પોતે કોઠીમાં છુપાયા ને અમે અહીં પારણા કરીએ? હવે તો તમારું દુઃખ ભાંગ્યા વગર દ્વારકા ભોગીએ તો અમે પાપમાં પડીએ. ભગતનું દુઃખ ભાંગવા માટે આપણી પાસે કઈ નથી દેવી, પણ હા, સંસ્કારમાં આપણને સંગીત અને નૃત્યનો વારસો મળે છે. તમે લ્યો હાથમાં એક તારો અને હું લઈશ. પરંતુ આ ભોજન ભગત, ભોજન ભોજન તો હવે કરશું માતાજી સાથે બેસી. જુઓ જુઓ સ્વામી, હેઠી જોયા વિના પગ ન મૂકતા. ઓહ, આ તો મારા પ્રભુની માયા. એમ લાગે છે જાણે કણ કણ લઈને કીડીઓની જાન જઈ રહી છે. તો હાલો આપણે કરીએ નો હંગાત.
એક ભગત ના કારણે છાસી ખીચડી ખાધી આજે બેસીએ ના બારણે બેસીએ ના બારણે હે ધન ધન પિપાજી ભક્તિ તારી જપ્યા તે ભગવાન ને રાઈ રંક નો ભેદ ભૂલ્યો ધન છે તારા નામ ને પગમાં પડી અમને પાપમાં ન પાડો પાપમાં તો અમે પડત જો ભગતે અમને સાચી વાત ન કરી હોત તો મનખો આખો આ દેહ પીડા ભોગવતો રહેત પીડા દેનાર પ્રભુ તો સૌના પારખા કરતો હોય છે મહારાણી આમ જેવા રાખને ખાતર આપ જેવા મહાસતીને હાથમાં એક તારો પકડવો પડ્યો અને જેના એક બોલે આખું જગત નાચે એવાને ઢોલક વગાડવા પડ્યા ભગત એ પણ એક ઉપરવાળાનો ખેલ હશે નહીં તો અમારા પુણ્ય જાતા રહે માતાજી અમને રજા આપો પંથ લાંબો છે સતમી માર્ગે જનારાની જાજા જોવા ન હોય દ્વારકાધીશ તમારા રખો પકડશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમીર ભલે અમારા મહારાજા મહેલમાં ન હોય પરંતુ એમનો આત્મા ચારે કોર છે જ્યાં સુધી અમારા અંતરાત્મામાં કપટ નથી ત્યાં સુધી તું ખજાનામાંથી કોળી પણ લૂંટી દઈ શકે સરદાર સરદાર મહેલમાં મેં પિતાજીને દીધા સરદાર સરદાર જ્યાં ખજાનો લૂંટવા આવ્યો ત્યાં પણ પિતાજી ઉભા હતા મહારાજા ના રૂપ ખજાના જેવી રૂપમતી ની આબરૂ હું આ મારા સગા છે ના લૂંટો તો મારું નામ હમીર નહીં હમીર મારી લાજ લૂંટવા આવ્યો છે ઓડાના બધા ભારે ભાણા બંધ કરી દો મારી ભાણા તો બંધ કરી દીધા પણ એ નહીં તો એની શું ખાતરી તો તમે શું થશે હે ભગવાન આ ભરથાય વિનાની ભામિનીનો આ સંસારમાં કોઈ નથી હું એક એવી અભાગણી પતિ સંગ જવાને બદલે રાજમહેલમાં રાજવા રોકાણી તમે મારી રક્ષા કરજો પ્રભુ મહાદેવી કોણ છો કોણ છો તમે આ સ્વર્ગ લોકમાં આજ્ઞા વિના અંદર આવનાર કોણ છો મહાદેવી અંતર્યામી પ્રભુ હાજર નથી એ મોકો જોઈને આવ્યો છું આવો બે ઘડી પ્રેમથી મીઠી વાતો કરીએ શું કહ્યું પ્રેમની વાતો ત્યાં જ ઉભો રહે છે એક ડગલું જો આગળ વધ્યો છે તો મહાદેવી પ્રભુ તમે ભક્તની ભીડ ભાંગવા ગયો હતો એટલે ભૂલથી એ જ વેશે અંદર આવી ગયો હવે પ્રભુ તમારે બીજો ધંધો શું છે
પહેલા કસોટી કરવી અને પછી અણી વખતે દોડવું. પ્રભુ હવે આવા ગોરખ ધંધા છોડી દો, અને જો ભક્તોને જાણ થશે તો તમારી ભક્તિ છોડી દેશે, પછી કસોટી કોને કરશો? આપને. પૃથ્વી પર જ્યારે જ્યારે પાપનો ભાર વધી જાય છે ત્યારે ત્યારે પુણ્ય પ્રગટાવવા મારે જન્મ લેવો જ પડે છે. પરંતુ જોજો, તમે જ્યારે નવો જન્મ ધારણ કરો ત્યારે અમને ન ભૂલી જતા. કેમ, શરૂ થઈ ગઈ ને કસોટી? પ્રભુ, વળી કાંટો વાગ્યો. દેવી, હું તો મારા પાપ ધોવા નીકળ્યો છું, પરંતુ તમે શા માટે આવા કંટકવાળા માર્ગે મારી સાથે આવ્યા? પત્ની તો પતિની અર્ધાંગી કહેવાય. પાપ અને પુણ્યની ભાગીદારી માંડવે મંગળ ફરીને સૂરજની સાક્ષીએ કરી હતી. તો પછી જા તમે, ત્યાં જ હું હોઉં ને. પરંતુ દેવી, મારાથી આ તમારું દુઃખ જોયું નથી જાતું. અરે મહારાજ પીપાજી, ઓહો, રાજમહેલના રંગરાગ છોડીને આજે વગડામાં દુઃખ વેઠવા આવ્યા છો મહારાજ? કોણ તમે ભાઈ? મને ભૂલી ગયા મહારાજ? તો હવે ઓળખાણ આપવી જ પડશે. જોઈ લો આ રાજમુદ્રા, તમારી ઈચ્છે ને? રાજમુદ્રા? હા ભાઈ. હવે ઓળખાણ પડી મહારાજ? ઓળખાણ પડી ભાઈ, તેની તમે મને જીવતદાન આપ્યું હતું, અને એના બદલામાં આપેલી અમારી રાજમુદ્રા છે ભાઈ. અને રાજમુદ્રા દેતી વખતે દીધેલ વચન કે જે જોઈએ તે માગી લે. હા ભાઈ, અને તમે કીધું તું કે સમય આવે માગીશ. હા, આજે સમય આવી ગયો છે મહારાજ. પણ હવે હું મહારાજ મટી ગયો છું ભાઈ. મારા રાજપાટ મેં મારી પ્રજાને સોંપી દીધા છે. રાજપાટ કે ધન દોલતના મનસુબા મને નથી મહારાજ. તો પછી મારી પાસે દેવા જેવું કંઈ નથી, છે માત્ર મારો દેહ અને મુરલીધરનું નામ. તો વચન પ્રમાણે તમારો દેહ અને મુરલીધરનું નામ આજથી મારા થઈ ગયા મહારાજ. ભાઈ, માગી માગીને આ તમે શું માગ્યું? મારો દેહ તો ઠીક છે, પણ મારી જીભેથી? તમારી જીભે જ મારું જીવતર ઝેર કર્યું છે મહારાજ. મારા નિર્દોષ બાપને ઘાણીએ જોડીને તમે જ માર્યો હતો. ક્ષમા કરી દો ભાઈ, ક્ષમા એ તો વીરનું ભૂષણ છે. એ ભૂતકાળને ભૂલી જાઓ ભાઈ. ભૂલી જાઓ? ભૂલવું જ હોત તો હમીરના હાથમાંથી તમને જીવતા ન છોડાવત, આ રાજમુદ્રાને માગત. મહારાજ, હવે તો તમને બેવને હળે જોડી અને મારા બાપના મોત તો પત્તો લઈશ. હા, તો જ મારા બાપના જીવને શાંતિ મળશે, તો શાંતિ મળશે. ભલે ભાઈ, વચને બંધાણો છો તો બદલો પણ આપવા તૈયાર છો. હાલો દેવી, હવે તો આ મોઢેથી ભગવાનનું નામ પણ નહીં લેવાય. ભલે સ્વામી, હાલ ભાઈ, આજથી તું અમારો માલિક ને અમે તારા દાસ. હાલો રાજા પીપાજી ને રાણી સીતાને બીજલે કેદ કર્યા છે, તો પછી મને એ સમજાતો નથી કે રાજમહેલમાં પીપાજી આવ્યા ક્યાંથી. એ ભેદ જાણવા માટે તમારે બીજલને મળવું પડશે સરદાર. બીજલ? મોટી કેવી કસોટી, આજ હરીતે આદરી હતું બાકી શું હવે તે હળે જૂતાડ્યા હરી, હળે જૂતાડ્યા હરી. હે સાથી ના લેવા નામ તારું, વાર કેશ દુઃખ ભંજણા સતના તુમારે ચાબુખા કહેવી કોને વિટંબણા, કહેવી કોને વિટંબણા. એક પ્યાલું પાણી પાવાની દયા કર ભાઈ. દયા? તેથી મારા બાપે પાણી પાણી કરી પ્રાણ છોડ્યા ત્યારે મારા બાપ પર કોઈએ દયા કરી હતી? વેરનો બદલો વેર ન હોય વાલા, મીઠપના ઝાડ વાવીશ તો તારા પર મેર વરસશે મારા વીરા. મારે મેર નથી કરવી, હવે છારી માની હાડ હાક નહીં તો. તમે અહીં ઉભા ઉભા હસો છો અને અહીંયા તો આંગ ઉપર વેદના થાય છે. પરમેશ્વરી થઈ પૂજાવું હોય તો થોડી વેદના વેઠવી પડે દેવી. તમારા ભેડી મને ફસાવે. આ
આજ તો છોડી દઉં છું, પણ કાલ હવારે ફરી જોતરીશ. કાલે 50 દાડિયા કરવાના છે, એના હાટું 10 માળા બાજરી દળવાની છે. ઝૂંપડીએ જઈને દળવા બેસી જજો, નકર તમારી ખબર નથી, સમજ્યા? સ્વામી, હા તે કેવી સજા છે દેવી? આવાથી પાર ઉતરવા તો મૂંગી પ્રાર્થના જ કરવાની નહીં. જોવા જઈ રહ્યો છું બા, કે ઓલા કામચોરો ઊંઘી તો નથી ગયા ને, નકર કાલે રોટલા શેના કરીશું? દીકરા, આજ સુધી હું એક વેણ પણ બોલી નથી, પણ આજે હું તને કહી દઉં કે તું જે માર્ગે જઈ રહ્યો છે એનો અંત પાપની ખાઈ જ હોય છે. પાપની ખાઈ તો પીપાએ તેથી ખોદી હતી બા, જેથી એને મારા પાપને પાણી પાણી વગર તરસાવીને માર્યો હતો. મરનાર તો મરી ગયા દીકરા, પણ આજ પીપાજી બદલાઈ ગયા છે. પુણ્યનું પાથું બાંધી નીકળેલા દંપતીને દુભાવાતું રહેવા દે, નહીં તો એનો મુરલીધર કોપશે. તો એના મુરલીધરનું નામ પણ મેં એનાથી છીનવી લીધું છે માં, હવે તો એનો હરી પણ હજાર હાથ છેટો છે એનાથી. હવે તો શરીરની નસોઈ ઢીલી થતી જાય છે. મુજ પાપિયાના ભોગે તમ જેવા પુણ્યશાળી આત્માને ભૂલી અને હું ભોગ વિલાસમાં પડ્યો, એના આ ફળ ભોગવવા પડે છે. ના સ્વામી, ના. કામ કર્યા પછી હજી તમારા હાથ પગમાં તાકાત છે? છાના માના હરિનું નામ તો નથી લેતા ને? કેમ, હરિના નામની ભીખ લાગે છે? ભીખ? આપણને કોઈની ભીખ નથી લાગતી, સમજ્યા? આ તો એમ જ વિચાર આવ્યો કે છાના માના જો હરિનું નામ લેતા હો તો એ કાળિયો બહુ કામણગારો છે. વેશ બદલીને ઓચિન તો અહીં આવી પહોંચ્યો, નકામો ખેલ બગડે, સમજ્યા? સાંભળ્યું, બીજાનું વાંકું બોલવા જાય તો પેલા પોતાનું જ અપમાન થાય. પ્રભુ, તમે તો શંખ ચક્ર ધારણ કરો છો ને, તો પછી પેલા એ કાળીઓ કયો ત્યારે કેમ ચૂપ રહ્યા? ચાલો, જે કામે આવ્યા છીએ એ કામ પૂરું કરીએ.
દેવી, દેવી, દેવી આ તો કેવો ચમત્કાર! આ તો જરૂર એ જ આવ્યો હશે. આપણા કાજી અને દરણા દળવા પડ્યા. આ બાપનો પસ્તાવ હું કયા મોઢે કરીશ. દેવી, એણે એવી તો પરીક્ષા આદરી છે કે જીભેથી એનું નામ નથી ઉચ્ચારાતું. બીજલ, મેં મારા સાથેદારોએ રાજા પીપાજીની મહેલમાં નજરો નજર જોયા છે, માટે તને કહું છું કે તું રાજા પીપાજી અને રાણીને છોડી દે. એ તો દેવનો અવતાર છે, એમનો સાક્ષાત્કાર મેં નજરો નજર જોયો છે. પરંતુ મેં તો નથી જોયો ને અમીર. રાજા રાણીને મારા હાથમાંથી છોડાવીને તારે તારું પેર તો નથી લેવું ને? પણ યાદ રાખજે, એ પહેલા તારે બીજલનું માથું ઉતારવું પડશે. નહીં બીજલ, નહીં, તું એ લેવા નથી કહેતો, પણ જે મેં નજરો નજર જોયું છે એવું તને જણાવવા માંગુ છું. રાજા પીપાજી રાજ છોડી ગયા પછી એના રાજના રખોપા ગોપાલ કૃષ્ણ કરે છે પીપાજીના વેશ. પરંતુ હું કેમ માનું? મુરલીધર નો પીપાજી મોટો ભગત થઈ ગયો છે અને આ હમીર એનો ચમત્કાર નજરો નજર જોઈને આવ્યો છે. કેમ એટલે? હમીર, હવે ઈજ પીપાજી નો ચમત્કાર હું મારી નજરો નજર જોઈશ. અરે ઓ ભગતરા, બહાર આવ! આજ હું તને તારા મુરલીધર નું નામ પાછું આપવા માંગુ છું. તમે મારા મુરલીધર નું નામ પાછું આપી મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કરો છો ભાઈ. પગમાં પડી પાખંડ ન કર પીપાજી, તું તો અહીં બેઠો બેઠો તારા રાજ ને રખોપા કરી શકે છે. નહીં ના ભાઈ, ના, હું તો એક પામર અને પાપી માણસ છું. રખોપા કરતો હશે મારો મુરલીધર. એમ તો હું પણ આજે જોઉં છું કે તારો મુરલીધર તારા રખોપા કરવા આવે છે કે નહીં. જોઈ લે. ગાય માતા? હા, તારા મુરલીધર ની પ્યારી ગાય માતા જોઈ લે, પ્રાણ વિનારી પડી છે. એટલે તે ગાય માતા ની હત્યા કરી? તમારો મુરલીધર દ્વારકા થી આવીને એના પંડ માં પ્રાણ પૂરશે અને ગાય ગીતાજી બોલશે. અને જો એમ નહીં થાય ને તો તારા એક તારા ના કટકે કટકા કરીને પાણીમાં પધરાવી દઈશ. હે મુરલીધર, તારા જ ઘડેલા માનવી તારા જ પારખા કરવા ઉભા થયા છે. સ્વામી, ભરોસો રાખો, લ્યો આ એક તારો અને દો શામળિયાને સાથ. એ જો ગાય માતાને જીવતદાન નહીં આપે તો આપણે પણ અહીં જ પ્રાણ ત્યાગીશું. અજ ગોપાલ ગિરિધર ગોવિંદા અને ધરણી ધર નાખું છું ધાયું રે, એ મારી વારે ચડજો તમે વીઠલા. અરે જોજે પતરે તારી ન જાય જી 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 જીઓ યલખ તારા નામને. વારે નથી ચડતા, વારે નથી ચડતા, અરજ સુનો વન માળી હો જી જી જી. તમે વારે નથી ચડતા, વારે નથી ચડતા, અરજ સુનો વન માળી હો
દર્દ સુનો મન મારી હો જી 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 તમે વારે નથી ચડતા હું વારે નથી ચડતા દર્દ સુનો મન મારી મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદમ માધવમ બાકી આ જગતમાં જે કરીએ જે થવાનું હોય એ તો થાય જ છે. આપણે સૌ તો માત્ર નિમિત્ત છીએ ભાઈ. બોલો મહારાજ દીપાજીનો જય. બોલો મારા દ્વારકાધીશ નો જય. દ્વારકાધીશ જય. દ્વારકાધીશ સાત માંડતો પછી પ્રેમે ઉતારે પાર જી 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 જી. દેવી હવે તો આ પગમાં જરાય શક્તિ રહી નથી. મારાથી એક ડગલું ચલાય એમ નથી. દેવી હું તો આયા જ વિસામો કરીશ. હું જાણું છું સ્વામી, ભૂખની પીડા તો જે ભોગવે એ જ જાણે. લાગે છે પડખેનું ગામ દૂર નથી. તમે બેસો, હું આવું છું. હા દેવી. હે મુરલીધર મહારાજ, બેન આ ભોજન કરી લે. જન્માષ્ટમીના આડા આઠ દિવસ હોય ત્યારે દ્વારકા જવા માટે અહીંથી સંઘના સંઘ નીકળતા હોય છે. હા પૂજારીજી, અમારો પણ હવે થોડો પંથ બાકી છે, એ કપાઈ જાય એટલે ઘણું. પૂજારીજી આ થાળી હું થોડી વારમાં પાછી આપી જાઉં છું. મારા સ્વામી ત્યાં રાહ જોતા હશે. પણ એમને અહીંયા જ બોલાવી લાવવા હતા ને. એમને શરીરે સુવાણ નથી. પાછી આપું છું. અરે આ નિર્દોષ બાળક ઉપર અત્યાચાર કોણે કર્યો હશે? શ્રી હરિ શ્રી શ્રી છપાયો પકડી લો આને, આજ ખૂની છે. મેં ખૂન નથી કર્યું ભાઈ. તારે જે કહેવું હોય રાજ દરબારમાં કહેજે. અરે પણ હું આમાં કઈ જાણતો નથી ભાઈ. મેં ખૂન નથી કર્યું. સ્વામી ક્યાં ગયા હશે? એમને તો શરીરે સુવાન નથી. ક્યાં ગયા હશે મારા સ્વામી? હું નિર્દોષ છું. મેં ખૂન નથી કર્યું. હું મારા મુરલીધરના સોગંદ ખાઈને કહું છું, મેં ખૂન નથી કર્યું. હું નિર્દોષ છું. આવતીકાલે રાજ દરબારમાં તારો ન્યાય થશે.
या तारा जे कहू है ते कहजे। दीकरी तू चिंता न कर, दीकरी आ तारूज घर समझी ने ज्यां सुधी तारो पति न मळे त्यां सुधी तू अहीं ज रहे, हूँ तपास करावुं छुं, पण पहला तू जमी तो ले। ना बापजी, मारू व्रत छे ज्यां सुधी हूँ मारा स्वामी नो मोह न जोऊं माराथी न जमाय। कलयुग में आवा कार में व्रत न रखाय दीकरी, तू फिकर न कर, मुरलीधर हंदुय हारू करशे। शामळिया આતે કેવી વિટમણામાં નાખી દીધો, જન્માષ્ટમીને દિવસે તારા મંદિરે આવીને દર્શન કરવાના વ્રત હવે પૂરા નહીં થાય પ્રભુ, કોણ જાણે મારી સીતા પારકા પ્રદેશમાં ક્યાં ભટકતી હશે। દીકરી મારે અગત્યનું એક કામ આવી પડ્યું છે એટલે હું બહારગામ જાઉં છું, બનશે તો રાત સુધીમાં પાછો આવી જઈશ, ને વળતા તારા પતિની ગોતણ પકડતો આવીશ। હા प्रभु, मौत दीदू हो तो सारू था, पर पति नो वियोग न पाड़ प्रभु, न पाड़, न पाड़। महाराज, हूँ मुरलीधर कृष्णचंद्र भगवान ना सौगंध खाई ने कहू छू, मैं खून नहीं कर। महाराज, मैं नजरो नजर आ मानस ने कुवर ने पीठ में खंजर भोगतो जो है। नहीं, जे होय ते साचू कही देजे, हजू पण तने वखत आपू छू, सिपाहीओ आजे साजे नो गुनो कबूल ना करे तो एने आवती काले सवारे फांसी ने माथे चढ़ावी दो। તમે બેસો સંતો, હું ભોજન નો પ્રબંધ કરું છું, બેસો। બોલો દ્વારકાધીશ નો જય। કોઠીમાં તો કઈ નથી, હવે શું કરું, ધાણા ક્યાંથી લાવીશ? દાણા આપો શેઠજી, પૂજારી જે આવતા હું પૈસા આપી જઈશ। એમ પૂજારીના નામે દાણા ઉધાર બુધાર મળે નહીં, સમજી? ચાલતી થા ભાઈ, ઘરે સાધુ સંતો આવીને બેઠા છે, દેશો તો પુણ્ય થશે। અરે આ તો દ્વારકાનો માર્ગ છે, તે એવા તો કેટલાય સાધુડા આવ્યા કરે, એમ દેવારે શું તો દેવાળું ફૂકાશે। જા બેન જા, હાલતી થા મોરતામ, હાલતી થા, હાલતી પકડ, હાલી નીકળી છે લે। અરે ભાઈ, તારે સીધું જોઈએ છે ને? હા। કેટલા જણનું? પાંચ સાધુઓનો, પૂજારી જે આવતા પૈસા। હું પૂજારી પૂજારીને નથી ઓળખતો, અહીંયા તો જે લઈ જાય ઈ દઈ જાય। ભલે, તો હું પોતે જ આવીને પૈસા દઈ જઈશ, મારે નાણા નથી જોઈતા। તો પછી? મારે તો જોઈએ છે તારી આ જવાની, આજની એક રાત માટે। શેઠજી, અરે સત ધર્મ પાળવા માટે તો સાધુ સંતો પોતાના દેહ વેચે છે, અગર ભક્તિનું ભાથું બાંધવાનો આટલો બધો મોહ હોય તો હા પાડ, હું કોઈને નહીં કહું। ભલે શેઠ, આજની રાત હું તમારે ઓરડે હોઈશ। તો લઈ જા સીધું। આવતીકાલનો સૂરજ ઉગતાની સાથે તને ફાંસીના માચડે લટકાવવામાં આવશે। આવતીકાલે? હા, આવતીકાલે તો જન્માષ્ટમી છે। વાહ પ્રભુ વાહ, આ પાપી પીપાનું તો જે થવાનું છે તે થશે, પણ મારી સીતાના તું રખવાડા કરજે પ્રભુ, તું રખવાડા કરજે। અડધી રાત એટલે બરાબર અડધી રાતે જ આવવાનું? અરે થોડી વહેલી આવી હોત તો શું બગડી જાત, હું તો વાટ જોઈ જોઈને થાક્યો।
હાલો હવે ઢોલીએ અને આ તમારા દેહના આવરણ ઉતારો. શેઠજી, આમાં તમારે આ કાયાનું જ કામ હતું ને, તો તમે જ આ દેહના આવરણ દૂર કરો. મને માફ કરો, મને માફ કરો. ઉઠો શેઠજી, પગમાં પડીને મને પાપમાં ન નાખો. તમારું લેણું વસૂલ કરો. થઈ ગયું દેવી, મારું લેણું ચૂકતે થઈ ગયું. કરિયાણાનો વેપાર કરતા કરતા મેં તમારા પર પૂરી નજર કરી. મને રૂએ રૂએ કીધા પડજો. નહીં શેઠજી, ભૂલ તો ભગવાનથી એ થાય, પસ્તાવો કરે એ પુણ્યશાળી થઈ જાય. દેવી, મેં તમને દુભ્યા, દ્વારકા વાળોએ મને માફ નહીં કરે. ભાવ આખો હું પીડા ભોગવતો રહી. હરિનું નામ લો, બધી પીડા મટી જશે. જય મુરલીધર. હાલો, હું તમને મૂકી જાઉં. ના શેઠજી, એકલી આવી હતી, એકલી જ જઈશ. પ્રભુ, આજ તારા ભક્તોનો પરચો જોઈ લીધો અને હું પાવન થઈ ગયો. દીકરી, તું અરજી રાતે ક્યાં ગઈ હતી? તમારી ગેરહાજરીમાં સંતો આવ્યા હતા, એ સંતોના ભોજન માટે શેઠજીએ સીધું આપ્યું હતું. એટલે એ સીધાના બદલામાં શેઠજીએ એક રાત માટે મારો દેહ માંગ્યો. નીચ, ઉલટા સાધુ સંતોનું બહાણું કાઢીને તું તારી વાસના સંતોષવા ગઈ હતી. મેં તને દુઃખી જાણીને ઘરમાં આશરો આપ્યો, પણ તું તો કલંકીની નીકળી. પૂજારીજી, કલંકની કહેતા પહેલા મારી વાત તો સાંભળો. હવે એ બધી સફાઈ સવારે રાત દરબારમાં કરજે. દેવીને કહો સ્વામી, કુલતાનું કલંક જગતે મારે કપાળે લગાડી દીધું. જગતને તો હું જાણતો નથી, હું તો તમને જ ઓળખું છું દેવી. સાચું શું છે એ તો મારો શામળો જ જાણે છે. એ શામળાએ જ આ સંજોગો ઊભા કર્યા છે. આજથી મારા અને તમારા લેખા પૂરા થાય છે. દેવી, આ દેહ તો ચાલ્યો ફાંસીને માચડે, પણ મારું મોં જોયા વગર તમે ન જમવાનું વ્રત લીધું છે એ આજથી છોડી દેજો. છોડી દો? જે વ્રતને જીવતર રાખવું જાળવ્યું એ છોડવા કરતા તો આ ખોળ્યું પ્રાણ છોડી દેશે, પણ વ્રત નહીં છોડે. દેવી, ચાલ જલ્દી, મોડું થાય છે. ગણી નો કોઈ ગણી નથી, પછી કોણ તને કહે
જન્માષ્ટમી ને દિવસે દ્વારકા આવવાનું તમારું વ્રત હતું ને, તો જુઓ ભગત, ધન્ય છે તમને, ધન્ય છે તમારી ભક્તિ ને, ધન્ય છે તમારી શક્તિ ને. બોલો દ્વારકાધીશ નો જય, દ્વારકાધીશ નો જય, દ્વારકાધીશ નો જય.